મોરબી ઉકેડાના ગંજ મામલે તંત્રની શાન ઠેકાણે લાવવા પાલિકામાં કચરો ઠાલવવામાં આવ્યો છે. આંદોલન કરવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા આમ આદમી પાર્ટી અને નગરપાલિકાએ બનાવેલો ઉકેડો પાલિકામાં જ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. મોરબીને ઉકેડાથી મુક્ત કરવા માટે અનેક રીતે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવા છતાં તંત્ર ઉઠા ભણાવવામાંથી ઊંચું ન આવતું હોવાથી આખરે આમ આદમી પાર્ટીએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને 3 દિવસ થવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ નગરપાલિકાની બેદરકારીથી થયેલા ઉકેડા પાલિકામાં જ કાર્યક્રમ આપ્યો હતો, જેમાં પાલિકા કચેરીના દરવાજે જે કચરા ભરેલું ટ્રેક્ટર ઠાલવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટી છેલ્લા 50 થી 55 દિવસ થયા મારું મોરબી ઉકેડા મુક્ત મોરબી અભિયાન ચલાવી રહ્યું છે. ભારત સરકારે બનાવેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત જાહેરમાં કચરો ક્યાંય નાખી શકાતો નથી, જે દંડની જોગવાઈમાં આવે છે. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓ મોરબીની શેરીએ ગલીએ અને વોર્ડ વાઇઝ ઉકેડાઓ બનાવી રહ્યા છે. નગરપાલિકાના કહેવા પ્રમાણે એના સેન્ટર છે, ઉકેડાના કલેક્શન સેન્ટર છે, પણ ખરેખર સંવિધાનની અંદર આવા કોઈ જોગવાઈ છે નહીં. નગરપાલિકા ખુલ્લામાં ઉકેડા બનાવી અને પ્રજાને આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. છેલ્લા 50 દિવસથી 55 દિવસથી અમે એની સાથે લડી રજૂઆત કરી, પણ નિંબળતંત્ર કાંઈ નથી ધ્યાન દેતા. આજે 3 દિવસથી અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ, તેમ છતાં નિંબળતંત્ર દાદ ન દેતા. આજે અમે અંતિ છેલ્લા આ એક માર્ગ અપનાવવો પડ્યો છે કે તમે જે ગ્રાહકો હોય, મતલબ દુકાનદારો હોય, એની ઘરની સામે, માણસોના ઘરની સામે ઉકેડા કરીને જતા રહ્યો છો, તો એની શું હાલત થાય? એને આખા શ્વાસ લેવામાં તકલીફ પડે, રોગચાળાનો સામનો કરે. આજે એ અહેસાસ નગરપાલિકાને થવો જોઈએ, એટલા માટે આજે અમે નગરપાલિકાના દ્વારે ઉકેડો નાખવામાં આવ્યો છે. આજનું અમારું અભિયાન એવું છે કે મોરબી પાલિકાએ કરેલા ઉકેડા મોરબીમાં જ, નગરપાલિકામાં જ નગરપાલિકાએ કરેલા ઉકેડા. અને હવે પછી અમારો પ્રોજેક્ટ છે, જો હજી નગરપાલિકા નહીં સુધરે તો નગરપાલિકાના સેનેટરી ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ અને તમામ કાઉન્સિલરો 52 જવાબદાર છે આ માટે. આ માટે સત્તાપક્ષ જવાબદાર છે એવું નથી, 52 જવાબદાર છે આ માટે, આ પરિસ્થિતિ માટે, મોરબી માટે. તો 52 સભ્યની ઘરની સામે ઉકેડાના ઢગલા કરવામાં આવશે.